પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સળિયા તેમજ પરબિયા ગામે મોરવા હડફ ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને કેશલેસ ડેમો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારે નોટબંધી બાદ પ્રજાને કેશલેસ થી લેવડ દેવડ કરવા અંગેની જાણકારી આપી હતી, જેને લઈને પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાલિયા તેમજ પરબિયા ગામે મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારના અધ્યક્ષ સ્થાને કેશલેસ થી ડેમો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેશલેસ થી કયા પ્રકારે સામગ્રી ખરીદવી તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગામના યુવાનો, પુરુષો તેમજ મહિલાઓ સહિત વેપારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચાવડા, મોરવા હડફ મામલતદાર બીબી સાધુ સહિતના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઉપસ્થિત ગ્રામજનોને કેશલેસથી કયા પ્રકારે સાધન સામગ્રી ખરીદવી અને પૈસા ખિસ્સામાં ના હોય તો રૂપિયે કાર્ડ, એટીએમ કાર્ડ જેવો ઉપયોગ કરી પોતાની સાધન સામગ્રી જે તે દુકાનેથી ખરીદી શકશે. કેશલેસ માટે આ વિસ્તારના અભણ નાગરિકોને પણ આ વેપારીઓએ ખૂબ સારી સલાહ આપશે અને 100% કેશલેસ બને આ ગામ એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરશે. જે આ વિસ્તાર અભણ છે, જે જાણતો નથી, તેને પૂરેપૂરો સહકાર આપી અને સમજણ આપી અને પૂરેપૂરું કેશલેસ થાય એવા પૂરેપૂરા પ્રયત્નો કરશે અને વેપારીઓ આ અંગે ખૂબ ખુશ છે અને એનો મને ગર્વ છે. કેશલેસમાં માણસો છેતરાશે એનું શું? એની કોઈ ખાતરી, એની કોઈ પરિસ્થિતિ સર્જાશે નહીં, કારણ કે વેપારીઓ પોતે ગ્રાહકને સંતોષ આપવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. ગ્રાહકને છેતરાવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત નહીં થાય, કારણ કે ગ્રાહક જ પોતે ગ્રાહકને વેપારીઓ હંમેશા સહકાર આપતા આવ્યા છે અને આપશે. કઈ રીતના વાપરવા, તેની અનુભવ થશે કે પછી અનુભવ નહીં થાય? થશે. કેશલેસમાં કે એવો બનાવ તો નહીં બને કે પછી શીખવાડે તમને સમજ પડશે ખરી? કેશલેસમાં સમજ પડશે ખરી? સમજ પડશે પડશે. છેતરાશો નહીં? તમે જાતે શીખેલા હશો, બીજાને શીખવાડશો કે પછી? મેં પેટીએમ દ્વારા, મોબાઈલ દ્વારા દુકાનદારના મોબાઈલ ફોન ઉપર ટ્રાન્ઝેક્શન કરીને કવર લીધું, બરાબર. તેમાં મારા સિક્યોર પાસવર્ડથી મેં 30 રૂપિયા એમનામાં નાખ્યા છે, એટલે આમાં કઈ છેતરાવાનો ભય રહેતો નથી કે મારા પૈસામાં વધારે પણ જતા રહેતા નથી. મારા 30 રૂપિયા હું કમ્પ્લેટ લખીને જ એમનામાં મોકલું છું. કેશલેસ સિસ્ટમ એટલે વેપારીઓ કે જે બી ગ્રામજનો હોય એ લોકોને રૂપીસ, જેમ કે હમણાં તો મોદીએ 500 ને 1000ની નોટો બંધ કરી દીધી છે, એટલે ભ્રષ્ટાચાર ને બ્લેક મની એ બધું કેટલું બધું થાય છે, એના માટે બંધ કરી દીધું છે. કે ગ્રામજનો પાસે હવે હમણાં 2000ની નોટ સિવાય કોઈ છૂટકો નથી, કે તો એને રૂપીસ, જેમ કે 50 કે 100 રૂપિયાની વસ્તુ લેવી હોય તે કેવી રીતે ક્રેડિટ કરશે? 2000ના છૂટા વેપારી પણ એને કેવી રીતે આપશે? તો એ જો કેશલેસ સિસ્ટમ કરે તો જેમ કે ઈ વોલેટથી, ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડથી ડાયરેક્ટ પે કરી શકે, તો એને કોઈ રૂપીસ બી સાથે રાખવા ના પડે અને કેશલેસ બી થઈ જાય. અને ડિજિટલ ઇન્ડિયા જે હમણાં મોદીએ કરી રહ્યું છે તો છે જ. આજે સાલિયા ગામથી શરૂઆત કરી છે મોરવા હડફ તાલુકામાં. કેશલેસ ગામ તરીકે સાલિયા અને પરબિયા બંને ગામ લીધા છે અને બંને ગામ 100% કેશલેસ વ્યવહાર માટે સજ્જ કરી દેવામાં આવ્યા છે. અને અહીંયા લગભગ 138 જેટલા વેપારીઓ પાસે કેશલેસ સિસ્ટમ, અલગ અલગ સિસ્ટમથી કેવી રીતે ગામ લોકોને શીખવાડવામાં આવ્યું છે, વેપારીઓને શીખવાડવામાં આવ્યું છે અને એનો ઉપયોગમાં કેવી રીતે કરવો એનો ડેમો પણ બતાવવામાં આવ્યો છે. એમાં ઈ વોલેટ છે, આધાર કાર્ડ છે, યુપીઆઈ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે એના દ્વારા, અને પેટીએમ છે, એના દ્વારા જુદી જુદી પદ્ધતિથી આપણે સિસ્ટમથી કેશલેસ સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ એનો ડેમો આપીને ગામ લોકોને આજે સમજણ પૂરી કરવામાં આવી છે અને વેપારીઓ પણ આ સિસ્ટમથી ખૂબ ખુશ છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, સહેરા.